હિંમતનગરના હળીયો લગામ થી એકતા યાત્રાનું પ્રસ્થાન મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે લીલી ઝંડી આપીને કર્યું હતું. આ એકતા યાત્રા જિલ્લાના 400 ગામોમાં ફરશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ આ એકતા યાત્રા ફરશે, જેની શરૂઆત આજે હિંમતનગરના હડિયોલ ગામેથી થઈ હતી, જેમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે એકતા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. તો જિલ્લાના 400 વધુ ગામમાં આ એકતા યાત્રા ફરશે. સમગ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં બની છે અને સમગ્ર વિશ્વના દર્શન માટે પીએમ મોદીના હસ્તે 31મીના રોજ ખુલ્લી મૂકવામાં આવશે. તો રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે અને ઓછા વરસાદને લઈને પશુઓ માટે હજુ પણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવશે તેવું મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું. એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ દેશ માટે આપેલું યોગદાન દેશ અને દુનિયાની આવનારી પેઢીને યાદ રહે એના માટે આ દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાની પ્રતિભા એનું 31મી ઓક્ટોબરના દિવસે જ્યારે દર્શન માટે આખા વિશ્વના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યા છે, પ્રસંગને ધ્યાને લઈને સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે એકતા અને અખંડિતતાનો સંદેશો લોકો સુધી પહોંચે એના માટે ગુજરાત સરકાર દ્વારા એકતા યાત્રાનો કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લામાં હળીયોલ ખાતેથી આ એકતા યાત્રા રથ નીકળશે અને ગામડે ગામડે જઈને સરદાર સાહેબના સંદેશો એમની સુધી પહોંચાડશે અને સંકલ્પ કરશે આપણે સૌ આવનારા દિવસોમાં આ દેશની એકતા અને અખંડિતતા માટે આપણે સૌ યોગદાન આપીએ. રવિ પાક માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ વર્ષે જ્યારે વરસાદ ઓછો આવ્યો છે ત્યારે આ રાજ્યના ખેડૂતો ચિંતિત છે, રાજ્ય સરકાર ચિંતિત છે, મુખ્યમંત્રી ચિંતિત છે. આવનારા દિવસોમાં આ ખેડૂતોને પડતી મુશ્કેલી માટે રાજ્ય સરકાર દ્વારા પશુધન માટે, પાણી માટે, રોજગારી માટે રાજ્ય સરકાર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે અને ખેડૂતલક્ષી નિર્ણયો લઈને આ ખેડૂતોને મદદ કરવા માટેના પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર.